પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી યોજેલા આઠ જિલ્લા શ્રીઓની બેઠકમાં નર્મદા જિલ્લા કલેક્ટર પ્રવાસના અને યાત્રાધામ વિકાસ મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પુણેશભાઈ મોદીએ મુખ્ય યાત્રાધામ સ્થળો પર જ પ્રોજેક્ટને અમલ માટે કર્યો ખાસ અનુરોધ ગુજરાતના માર્ગ અને મકાન વાહન વ્યવહાર નાગરિક ઉડ્ડતન પ્રવાસને યાત્રાધામ વિકાસના મંત્રી શ્રી પૂર્ણભાઈ મોદી ગઈકાલે તેમની ખેડા જિલ્લાની મુલાકાત દરમિયાન વિશ્વ વિખ્યાત પવિત્ર યાત્રાધામ ડાકોર મંદિર ખાતે રાણા રણછોટ રાયજીની પૂજા અર્ચના દર્શન કર્યા બાદ ઢાસણ તાલુકા મંથકે પ્રાત કચેરી ખાતેની વિડીયો કોન્ફરન્સિંગની માધ્યમથી યાત્રાધામ સાથે સંકળાયેલા રાજ્યને આઠ જેટલા જિલ્લા કલેક્ટરશ્રી સાથે સંબંધિત જિલ્લાના દેવ દેવસ્થાન અને મુખ્ય યાત્રાઓને ટ્રસ્ટીશ્રીઓ સાથે વિવિધ યાત્રાધામના દર્શનાર્થી યાત્રીઓ માટે જરૂરી સુવિધા વિકસાવવા અને અનુસંગિત અન્ય વ્યવસ્થાઓને ઉપરબંધિત સંદર્ભ યોજાયેલી સમીક્ષા બેઠકમાં નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી ડી આ દ્વારા રાજપીપલા અને પીપીપી ધોરણ અમલીનો ધારણા આધાર પ્રોજેક્ટનો પાવર પોઈન્ટ પ્રોઝન્ટેશન દ્વારા નિદર્શન કરવાની સાથે પ્રોજેક્ટનો વિસ્તૃત રૂપરેખા આપી હતી ફૂટપાથ પર જરતા ફરી જીવન ગુજારતા નીચે ધરતી અને ઉપર આબની વિકસ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદોને ઉગારીને તેમના પૂર્વજ સાથે આત્મનિર્ભર બનાવી રાષ્ટ્રના મુખ્યધારા જોવાની પ્રોજેક્ટને સંવેદનાશ પર જોગવાઈને સંદર્ભ નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી ડી એસ સાહેબ જાણકારી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં આ દિન સુધી એક્યાસી કુટુંબના એકસો વ્યક્તિઓને ત્રણ તબક્કામાં પંદરસો જેટલા વિવિધ લાભો આપીને ત્રેપન લાભાર્થીઓને સંપૂર્ણ પુનર્વસર્જન કરવામાં આવ્યું છે શ્રી શાહે આ પ્રોજેક્ટ અંતર્ગત સર્વ કામગીરી અન્ન બ્રહ્મ યોજનાની મંજૂરી સાથે સેન્ટ્રલ્સ કિચન્સ મારફત બેટક ભોજન જીવન જરૂરિયાતમંદની તમામ ચીજવસ્તુઓને કિટ્સ ક્યુ આર કોડ સહિત વિશિષ્ટ ઓળખાણ આરોગ્ય અને તપાસણી તથા સારવાર કોવાઈડ રસીકરણ દર મહિને કપાવવાની વ્યવસ્થા દર અઠવાડિયે નાવાની દાઢી કરવાની વ્યવસ્થા તથા નવીન કપડાં બદલવા જેવી પ્રથમ તબક્કાની કામગીરી બાદ બીજા તબક્કામાં આવક જાતિનો દાખલો મતદાર યાદીની નામ નોંધણી ચૂંટણીના કાર્ડ રેશન કાર્ડ આધાર કાર્ડ દિવ્યાંગ પ્રમાણપત્ર ઓળખ કાર્ડ બસપાસ આયુષ્યમાન ભારત કાર્ડ જન યોજના અને બેંક એકાઉન્ટરને રૂપે કાર્ડ વ્યુ વિન્સ એન્ડ્યુર્ઝ કાર્ડ ગર્ભા તાત્ત્રિક કિશોરીઓને પૂરક પોષણના લાભો ત્રીજા તબક્કામાં વૃદ્ધ સહાય ગંગા સ્વરૂપ આર્થિક સહાય દિવ્યાંગ સાધન સહાય દિવ્યાંગ પેન્શન સહાય લાયક બાળકોને આંગણવાડી અને શાળાનો પ્રવેશ શૌચાલય સુવિધા લક્ષી તાલીમ બાદ સલાહ મદદ માનવગીરી યોજના અને માનવ કલ્યાણ યોજના હેઠળ સ્વરોજ આવાસ સહિતના વિવિધ સરકારી યોજનાકીય લાભો પૂરા પાડવામાં આવ્યા હતા જિલ્લા કલેક્ટર શ્રી ડી એ સાથે ઉક્ત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પીડી પલસાણા નિવાસી અધિક કલેક્ટર શ્રી એચ કે વ્યાસ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર કે પી પટેલ જિલ્લા આશ્રમ શાળા અધિકારી શ્રી એસ એમ ગરાશિયા નોંધાના આધાર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા શ્રી તેજસભાઈ ગાંધી અને ગુજરભાઈ માલવી શ્રી કોલેશ કૌશલ્યભાઈ કાપડી અને દીપકભાઈ જગતાપ કમલેશભાઈ પટેલ અને સુરેશભાઈ વસાવા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા